वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर आठमु तरंग सोळमु देवताओ संतोना मोटा भाग्यना वखाण करे छे ए प्रसंग आ तरंग में अपने श्रवण करीशु। श्री हरि पिरसी रहे जबे जेवने की अज्ञादीन संत लगे सब जेवने तत्पर हो इति छीन तत्पर हो ते ही छीन। જેતલપુર ગામની અદ્ભુત લીલા આપણે શ્રવણ કરીએ છીએ। ભગવાન શ્રીહરિ પંગતમાં પીરસી રહ્યા, વાસુદેવ હરે આમ બોલીને સહુને જમવાની આજ્ઞા કરી। તે વેળાએ બધા સંતો જમવા માટે તત્પર થયા। શ્રીહરિએ કહ્યું, શ્રીહરિ કહે ખૂબ જેવના રંગ કરન હે ખેલ। ભગવાન શ્રીહરિએ જમનારા સંતોને કહ્યું, સંતો આજે ખૂબ જમવાનું છે, આજે ખૂબ જમજો, કારણ કે પછી રંગે રમવાનું છે। શ્રીહરિ કહે ખૂબ જેવના રંગ કરન હે ખેલ, ભૂખે રહે રમતન હો વહી કરના હે રંગ રેલ। ભૂખ્યા રહીએ તો જાજુ રમાય નહીં, રમતની રંગ રેલ કરવી છે। આવું બોલીને શ્રીહરિએ રાજી થઈને સંતોને ખૂબ જમાડ્યા અને મહારાજની સંતોને જમાડવાની લીલાઓ તો એટલી બધી છે, આપણે જાણીએ છીએ। અદ્ભુતાનંદ સ્વામી માંદા હતા અને મહારાજે કેટલા લાડુ જમાડી દીધા। સચ્ચિદાનંદ સ્વામી માંદા હતા, મહારાજે સામેથી જગાડ્યા, સ્વામી કંઈક તો જમો, જાઓ કોઠારમાં। ભંડારી સંતોને કીધું કે એક સ્વામીને જમાડી દો, અને સચ્ચિદાનંદ સ્વામી માંદા હતા, દાદા બે પટારા જેટલા લાડુ ભરેલા હતા, સ્વામી જમી ગયા। અરે મહારાજ પંગતમાં પીરસવા નીકળે, બ્રહ્માનંદ સ્વામીની માથે દૂધપાક રેડી દે, આવી રીતે મહારાજે સંતોને જમાડ્યા છે, ભક્તોને જમાડ્યા છે। આપણે રોજ કથા સાંભળીએ છીએ, શ્રીહરિએ રાજી થઈને સંતોને ખૂબ જમાડ્યા। તમે વડતાલમાં જાઓ, સંતોની ધર્મશાળા છે, અચૂક દર્શન કરવા જજો। આ પ્રસાદીની સંતોની ધર્મશાળામાં ગોપાળાનંદ સ્વામીનું આસન છે, નિત્યાનંદ સ્વામીનું આસન છે, મંજુકેશાનંદ સ્વામીનું આસન છે, અને આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીનું એનું આસન કાળાંતરે કપાઈ ગયું છે, પણ આજે પણ બધા જાણે છે સંતો ભક્તો આ જગ્યાએ સ્વામીનું આસન હતું। સૌથી પહેલું એ આસનની બરાબર ઉપર બુરજ છે, એ બુરજ ઉપર બેસીને સદગુરુ આધારાનંદ સ્વામીએ 59 વર્ષની ઉંમરે સ્વામી આ લખવાનો આ ગ્રંથ લખવાનો પ્રારંભ કરેલો। 13 વર્ષ સુધી એક આસને એક જ સ્થાને એક જ જગ્યાએ બેસીને આ ગ્રંથ સ્વામીએ લખ્યો। તમે આ સંતોની ધર્મશાળામાં જજો,
કેટલી મોટી ધર્મશાળા! આ ધર્મશાળામાં ચાર થરી પંક્તિ થાય અને ખેસ આડસોડે બાંધી આપણે ચેષ્ટામાં ગાઈએ છીએ ને, મહારાજ સંતોને પીરસવા આવે. પીરસતા પીરસતા વચ્ચે મહારાજ વિશ્રામ કરવા માટે બેસે એક થાંભલી છે, એ થાંભલી આજે પણ છે. ત્યાં ચરણારવિંદ પધરાવ્યા છે. ત્યાં મહારાજ વચ્ચે બેસતા સંતોની ચાર થરી પંગતમાં પીરસતા 496 વાર એ પંક્તિમાં મહારાજે પીરસ્યું છે. વિચારો, ધન્ય છે પીરસનારાને. અને મહારાજે કેટલી વાર પીરસ્યું એ ગણનારા સંતોને પણ લાખ વાર ધન્યવાદ છે. એ મહારાજ અને મુક્તોનો સંવાદ, એ મહારાજ અને મુક્તોનો સ્નેહ, એ મહારાજ અને મુક્તોનો નાતો કેવો હશે! ઘણી અદ્ભુત લીલાઓ વાંચવી છે એટલે ઝાઝી વાતો ન કરતા આવો. શ્રીહરિએ રાજી થઈને સંતોને ખૂબ જમાડ્યા. શ્રીહરિના અમૃત જેવા વચન અનંત આનંદ આપનારા છે. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. શ્રીહરિના અમૃત જેવા વચન અનંત આનંદ ઉપજાવનારા છે. વિચાર તો કરો, પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ, તસ્માત્ તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. સાગરની અમુક સોનાની વાત બધા યાદ રાખવા જેવું છે. અહંકારી માણસનો અહંકાર સૌથી પહેલા વાણી દ્વારા પ્રગટ થાય છે. દુઃખની વાત છે, અમેરિકામાં આટલું બધું ફરીએ છીએ દાદા, ક્યારે એરપોર્ટ ઉપર નહીં, પબ્લિક પ્લેસમાં નહીં, ક્યારેક ખરીદી કરવા માટે હોમ ડેપો સ્ટોરોમાં જવા પડે, કોઈ જગ્યાએ બે માણસોને ઘાટા પાડતા, ઊંચેથી બોલતા, ઝઘડતા, લડતા જોયા જ નથી. અને ઇન્ડિયામાં જઈએ ત્યારે મંદિર હોય, ધર્મસભા હોય, અરે ધર્મસભાનું સ્ટેજ હોય, વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. આપણો અહંકાર વાણી દ્વારા પ્રગટ થઈ રહ્યો છે. નિંદા, ટીકા, કુથલી, આક્રોશ, આક્ષેપ, આ બધું જ વાણીનું આડંબર છે, એમાં છુપાયેલો અહંકાર છે. ભગવાન શ્રીહરિની વાણી કેટલી મધુર હશે, કેટલી મીઠી હશે, કેવા કેવા પ્રસંગો છે! ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, કોઈ માર 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 કરતા આવતો હોય, હાથમાં તલવારની ધાર લઈને આવતો હોય, અને મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી હતી, એવી હતી કે કોઈ મારવા આવે ને, અને મુક્તાનંદ સ્વામી જો વચ્ચે મળે ને, તો મારનાર પણ સ્વામીના ચરણમાં પગે બેસી, ચરણમાં બેસી જાય, પગે પડી લે. આવા તો કંઈક દાખલાઓ છે. વડતાલમાં વૈરાગીની જમાત જીવન મુક્તા કહાં હે, જીવન મુક્તા કહાં હે, મહારાજને મારવા માટે મોટું ટોળું આવે, અને મુક્તાનંદ સ્વામીને મહારાજે મોકલ્યા કે સ્વામી તમે જાઓ, શાંત પાડો, અને મુક્તાનંદ સ્વામી આગળ આવે, આપણે જાણીએ છીએ. પેલા વૈરાગી ખખી બાવાઓ ચીપિયાઓ ખખડાવે છે, હાથમાં ભાલા ત્રિશુળ છે, જીવન મુક્તા કહાં હે. મુક્તાનંદ સ્વામી સામે ચાલીને જાય, હાર પહેરાવે, શ્રીફળનો શ્રીફળ સાકર હાથમાં આપે, અને આપીને સ્વામી એમ કહે, અરે અરે આવો આવો, ધર્મરાજાના પાર્ષદ જેવા આપ સર્વે સંતો પહેલાં પધારો, આસન ગ્રહણ કરો. અરે જીવન મુક્તા કહાં હે, ગમે એમ ઉગ્ર થઈને બોલે સ્વામી શાંત સ્વભાવે. ઉકળતા તેલમાં મલિયાગીરી ચંદનનો ટુકડો નાખીએ અને તેલ શીતળ બની જાય, આવી રીતે ઉકળતા હૈયાને મુક્તાનંદ સ્વામીએ ઘડી ભરમાં શાંત કરી દીધો. કેવી સાધુતા હશે! અને વેણ ઉપર વેણ, આક્રોશ ઉપર આક્રોશ, જ્યાં થાય છે ત્યાં દ્રશ્ય કેવું હોય દાદા! માટે અમૃત જેવા શ્રીહરિના વચન સંતોના હૃદયમાં અત્યંત આનંદ ઉપજાવનારા હતા.
આ કથા સાંભળવાની નથી, જીવનમાં ઉતારવાની છે. તમે ને હું પણ મહારાજને સાથે રાખી વાણીમાં થોડી મીઠાસ, થોડી હળવાશ, થોડી નરમાશ લાવીએ. સંતો ભોજન જમી રહ્યા ત્યારે ભાત પીરસવા લાગ્યા. શ્રીહરિ એક ધારાથી દૂધ અને સાકર પીરસવા લાગ્યા. દહીં અને દૂધની તો રંગ રેલ મચાવી દીધી. પાત્ર ભરાઈને છલકાઈ ગયા. શ્રીહરિ પ્રસન્ન થઈને પંગતમાં એટલું ફર્યા કે તે સમયે દેવો સર્વે આકાશમાં આવીને દર્શન કરતા હતા. આકાશમાં આવેલા દેવતાઓ આ દિવ્ય લીલાના દર્શન કરે છે અને કહેવા લાગ્યા, અહો આ મુનિઓના ભાગ્ય કેટલા મોટા છે, આ સંતો ધન્ય ભાગી છે, તેમના ઉપર શ્રીહરિ ઘણીવાર રીઝ્યા છે. આ વખતે મુનિઓએ બહુ મોટો લાભ લીધો છે, પહેલા ક્યારે આટલો મોટો લાભ લીધો હોય એવું દેખ્યું કે સાંભળ્યું નથી. તે દુર્વાસાનો શાપ અમને પણ વારે વારે થાય કે જેનાથી રાત દિવસ શ્રીહરિની સાથે રહેવાનું મળે, આવા પુણ્યનો યોગ અમારે ક્યાંથી થાય, આમ દેવતાઓ વાતો કરે છે. ભગવાન શ્રીહરિના યોગમાં આવેલા સંતો ને ભક્તો એનો કેટલો મોટો મહિમા છે, સ્વર્ગના દેવો પણ એ મહિમાનું ગાન કરે છે. ઘણીક વાર સારું, શ્રેષ્ઠ, સુખ કે સમૃદ્ધિ જેને સહજ મળ્યું હોય ને, એ વ્યક્તિને એની કદર નથી હોતી, એનો મહિમા નથી જાગતો. કોઈ પણ વ્યક્તિ, એક સુખી ઘર હોય, એમાં જન્મેલો દીકરો, એને સુખ સાહેબી, એનો જલેબો થઈ જાય, કારણ કે એને સૂકો રોટલો ખાધો નથી. મહેલો ના વાસે ગરીબે સુજાણે, દુખિયાના દુખને સુખિયા સુજાણે, ચંદાના રૂપને એ ભલા અંધા સુજાણે, સંગીતોની મહેફિલ બહેરા સુજાણે. સાગરમાં શ્રીહરિએ આ જ વાત કહી, આંધળા માણસને રંગનું જ્ઞાન કરાવવું અને બહેરા માણસને શબ્દનું જ્ઞાન કરાવવું જેટલું અઘરું છે, એટલું જ અજ્ઞાની માણસને સાચું જ્ઞાન આપવું અઘરું છે. આપણે લગભગ શું કરીએ છીએ? અજ્ઞાની માણસને આપણું જ્ઞાન આપવાનું અભિમાન આપણે બધા લઈને ફરીએ છીએ. અમેરિકાનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ પુસ્તક 7 Habits of Highly Effective People, અમોઘ પ્રતિભાશાળી વ્યક્તિની 7 સુટેવો, એમાંની એક, ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. આ નાની વાત યાદ રાખવા જેવી છે. પહેલા સામેની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, એની લાયકાત કેટલી છે જાણવાનો પ્રયત્ન કરો. ઘણા લોકો તો સીધા તૂટી પડે, આજે નાજે બધું બ્રહ્મજ્ઞાન આપી દેવા તૈયાર થાય, આજે નાજે ને મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી, આજે નાજે દાદા ખાચર કે પર્વતભાઈ સુધી પહોંચાડવા તૈયાર થાય. પુષપ ચોક્કસ સારું છે, પણ ઘણીવાર આપણું પુષપ ગાંડપણથી હોય છે, ગાંડપણથી મૂર્ખામી ભર્યું હોય છે. ચંદાના રૂપને ભલા અંધા સુજાણે, સંગેતોની મહેફિલ બહેરા સુજાણે, ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, દુખિયાના દુખને સુખિયા સુજાણે. આપણને કેવા મોટા મહારાજ મળ્યા છે, કેવા મોટા સંતો મળ્યા છે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, એ મુને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરે રે. એકવાર મંદિરમાં સવારે ભીખુદાદા કીર્તન ગાતા હતા, હું આવ્યો એટલે સહજ મેં ભીખુદાદાને કહ્યું કે દાદા તમે સરસ કીર્તન ગાઓ છો. અચાનક શું થયું, ભીખુદાદા એટલું રડવા લાગ્યા, એટલું રડવા લાગ્યા
એક નાના દીકરાની જેમ, બાળકની જેમ દાદાને શાંત પાડ્યા. દાદાના આંસુ આનંદના હતા. સ્વામી, અમને આ ઉંમરે આવી પ્રાપ્તિ, આવા મહારાજ, આવા સંતો, સવારે આંખ ઉઘડે અને મહારાજના દર્શન થાય, આવા કોણ ભાગ્યશાળી હોય? દાદા કોણ હોય કયો તો ખરા. આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો, કૃપાએ નિલેખો. મહારાજની કૃપા આપણા ઉપર ઘણી મોટી છે. દુઃખની વાત એ છે, આપણને મહારાજની મૂર્તિનો જલેબો થઈ ગયો છે, આ સત્સંગનો જલેબો થઈ ગયો છે. વાલા ભક્તો, હરિ લીલામૃત ગ્રંથમાં થોડા દિવસ પહેલા સવારે કથામાં ઘણું લાંબુ પ્રકરણ આવ્યું હતું, સંત મળે પણ જ્યાં સુધી એને અસંત ન મળ્યા હોય ને ત્યાં સુધી સંતનો પણ જોયો મહિમા ન થાય. ઘણી બધી કથાઓ છે આપણા સત્સંગમાં, માટે આપણને આવા મહારાજ મળ્યા છે, આ પ્રાપ્તિ એનો વિચાર રોજ કરવો. ઘણી વાર કથામાં કહું છું, ઘણી વાર 100 માંથી 90 માણસો સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ અત્યારે નોંધાયો છે, 100 માંથી 90 માણસો નથી શું મળ્યું એના જ વિચારો કરે છે. શું મળ્યું છે એના વિચાર કરનારા બહુ ઓછા છે. તમે બધા અત્યારથી ચાલુ કરો, આપણને શું મળ્યું છે પ્રાપ્તિનો વિચાર. નંબર 2, જે પ્રાપ્ત થયું છે એ કેવું મહિમાવંત છે મહિમાનો વિચાર. તમે ભરાઈ જશો, બ્લડ પ્રેશર જેવા રોગ તો એની મેતે જતા રહેશે. તમને બધાને વચ્ચે વાત કરી દઉં, આપણે એક બહુ સારા સત્સંગી પરિવાર લોયાધામ અમેરિકાના, એના ફેમિલીમાં કેન્સર જેવો રોગ ડાયગ્નાઇઝ થયો છે. બધા મહારાજને પ્રાર્થના કરજો. આપણા એક બહુ સારા ભક્ત લોયાધામ પરિવારના, એમના સાસુમાં અત્યારે ખૂબ ક્રિટિકલ પરિસ્થિતિમાં દવાખાને એડમિટ કર્યા છે. હમણાં જ એમનો ફોન હતો. મહારાજને પ્રાર્થના કરજો. એટલા બધા રોગ રોજ સાંભળીએ છીએ, ચિત્ર વિચિત્ર પ્રકારના રોગ સાંભળીએ છીએ. નોતી દીઠી નોતી સાંભળી આવી વાતો રોજ સાંભળીએ છીએ અમે. આજે સવારે આપણા એક સત્સંગી ભક્તોનો દીકરો બાથરૂમમાં નાવા ગયો, કોગળા કરતા મોઢું ખુલી ગયું, બંધ જ ના થાય, જડબું લોક થઈ ગયું, મોઢું ખુલ્લું જ બંધ જ ના થાય. આખો પરિવાર હેરાન થઈ ગયો, છોકરો બોલી ન શકે, મોઢું જ ખુલ્લું. ઇમરજન્સીમાં દવાખાને લઈ ગયા. એટલા માટે કહું છું, આ બધી ઉપાધિનો કહેવાય છે ને, બધા દર્દની એક જ દવા, દરેક તાળાની એક જ ચાવી, કઈ? ભગવાનની કૃપા. પણ ક્યારે થશે? આપણી પાત્રતા, કૃપાના પાત્ર બનીશું ત્યારે. સિંહણનું દૂધ ઠીકરાના વાસણમાં ન ટકે, સિંહણનું દૂધ પિત્તળ કે સ્ટીલના વાસણમાં ન ટકે, સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. બસ એવી જ રીતે ભગવાનની કૃપા તો મળી છે, પણ આપણી પાત્રતા ઓછી છે. કેમ નથી? પ્રાપ્તિનો વિચાર નથી. નંબર 2, મહિમાનો વિચાર નથી. નંબર 3, રાજીપાનો વિચાર. થોડો તો અભ્યાસ કરો. મને કેવા મહારાજ, કેવા ગુરુજી, કેવા સંતો, કેવા ભક્તો મળ્યા છે. તમે ગ્રહસ્થ છો, કેવો પરિવાર મળ્યો છે, કેવા માતા પિતા મળ્યા છે, આ પણ વિચાર કરવો જોઈએ. ત્યાર પછી મહિમાનો વિચાર, એના ઉપકાર, એના સદગુણો, એનો સહકાર, એનો પ્રેમ, એની હૂંફ, અને ત્યાર પછી એને રાજી કરવાનો વિચાર. આ 3 વિચાર આવી જાય ને બેડો પાર. સ્વર્ગના દેવો સંતોના મહિમાનો કેટલો મોટો ઉદ્ઘોષ કરી રહ્યા છે. આવું તો ક્યારે જોયું નથી, સાંભળ્યું નથી. દેવતાઓને એમ થવા લાગ્યું, અમને પણ જો દુર્વાસાનો શાપ થયો હોત તો અમે પણ આજે શ્રીહરિની સાથે બેઠા હોત, અમને પણ આ દિવ્ય પ્રાપ્તિ થઈ હોત, આ દિવ્ય લાભ મળ્યો હોત. ધ્રુવથી લઈને બ્રહ્મા સુધીના જે સર્વે અમે દેવો છીએ, તે બધા અમે પોતપોતાના લોકમાં રહીએ છીએ. સારા સારા ખાનપાન અને વિમાન
આ બધા ભોગ મળ્યા છે, પણ અમને શ્રીહરિનો યોગ નથી મળ્યો. કેવી વાતો છે, થોડી વાતો વાંચો મને થોડી વાર પછી. રસ વિનાના ભોજન તેને કેવા કહેવાય? એવા અમારા અનંત પ્રકારના ભોગ છે, પણ આ બધા ભોગ રસ વિનાના એટલે કે નિરસ છે. આ સંતોના જેવા દિવસ અમે ક્યારે જોશું? આવી રીતે દેવતાઓ વાતો કરે છે. અમે તો હવે સંતોના જેવા દિવસ અમને મળે એમ રાત દિવસ શ્રીહરિ પાસે વર માગ્યા જ કરીએ છીએ. આપો તમારા જનનો સંગ રે, હે મારા ઉરમાં એ જ ઉમંગ રે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપસોમાં. ઇતનો ભાગ્ય હમારે અપારા, દર્શ કરત હમ વારંવારા. અત્યાર સુધી દેવતાઓ શું નથી મળ્યું એના વિચાર કરતા હતા, પણ હવે વિચાર બદલ્યો. જુઓ, ઇતનો ભાગ્ય હમારે અપારા, દર્શ કરત હમ વારંવારા. પ્રતાપ એ તો મુનિ કો રહાયે, જેહી હિત હરેયહ લોક આયે, જેહી હિત હરેયહ લોક આયે. દેવતાઓ વાતો કરે છે. હા, એટલી વાત ચોક્કસ, એક રીતે અમારા પણ ખૂબ મોટા ભાગ્ય છે. હવે વિચાર આવ્યો. કયો વિચાર આવ્યો? પ્રાપ્તિનો વિચાર. અમારા પણ મોટા ભાગ્ય છે. શું મોટા ભાગ્ય છે? અમે વારે વારે શ્રીહરિના દર્શન કરી શકીએ છીએ. આ પણ ખૂબ મોટી પ્રભુની કૃપા છે. અમે ધન્યભાગ્ય છીએ. અને એ પ્રતાપ પણ મુનિવરોનો જ છે કે જેને માટે શ્રીહરિ આ માનવલોકમાં પધાર્યા છે. આવા સંતો, આવા ભક્તો હતા, એને અર્થે ભગવાન અક્ષરધામમાંથી પધાર્યા. શેરડી પાછળ એરડી પણ પાણી પીવે અમારી દશા એવી થઈ. ભગવાન આવ્યા સંતો ભક્તો માટે અને અમે ભાવી ગયા. અમને આ અક્ષરધામના અધિપતિના દર્શન, આ દિવ્ય લીલા, એનો લાભ મળે છે. અમારા કેટલા મોટા ભાગ્ય છે. અમારું એવું પુણ્ય નથી કે શ્રીહરિ અમને ભેટે, અમને જમાડે. મુનિઓને તો શ્રીહરિ વારંવાર જમાડીને વારંવાર ભેટે છે. મુક્તિ જાજુ શું વાત કરીએ. આ સંતોએ માઇક પંચવીસોને હરામ કર્યા છે, ત્યારે જ શ્યામ સુંદર શ્રીહરિ તેમને આવું સુખ આપે છે. હવે આ કડી બધા સાંભળો. આ સંતોએ માઇક પંચવીસેને હરામ કર્યા છે, ત્યારે જ શ્યામ સુંદર શ્રીહરિ તેમને આવું સુખ આપે છે. એક જ વાસણમાં દૂધ અને દહીં ભરો તો શું થશે? એમાંથી દૂધપાક બને, દૂધપાક બને, બાસુંદી બને, કેમ ના બને? બસ આપણી દશા આ છે. ભક્ત થાવું રે ભગવાનના, તે તો છે કઠણ કામ. સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ. અરે ભક્ત થાવું રે ભગવાનના, ખાલી ચાંદલો કરી લીધો, ગળામાં કંઠી નાખી દીધી, દુઃખની વાત છે. હા, વિચરણ કરવા જઈએ ને એવા માથાના ભટકાઈને ઘણા, પાંચ માળા ને 95 ચાળા બોલો. અને ફરિયાદ તો એટલી બધી કરે, સ્વામી અમે પૂજા કરીએ છીએ, અમારો સ્ટોર જ બરાબર ચાલતો નથી, અમે આટલી બધી ભક્તિ કરીએ છીએ, આટલો બધો દાન ધર્માદો કરીએ છીએ, અમારા ઘરમાં જ આવા રોગ, બોલો. ભક્ત થાવું રે ભગવાનના, તે તો છે કઠણ કામ. સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ. પ્રેમ ગલે અતિ સાકરે, યામે દોન સમાય. સંસારના સુખને છોડીશું ને ત્યારે જ શ્રીહરિનું સુખ ભોગવાની પાત્રતા મળશે.
રહેશ્યામાં તમે સાચું નાણું આ સમજવું હોય ને તો બીજું સર્વે દુઃખદાયક જાણું આ સમજવું પડે. જગત જેને નાશવંત નથી દેખાતું એને ભગવાનની મૂર્તિનું મહાસુખ ક્યારે અનુભવાતું જ નથી. આંખમાં કમળાનો રોગ છે એને આ જગતના બધા રૂપ રંગ કે પ્રકૃતિનું સૌંદર્ય માણવા મળે? એને તો બધું પીળું દેખાવાનું. આંખમાં કમળો છે, જોન્ડિસ છે, બધું પીળું દેખાશે, એક સરખું દેખાશે. બસ આપણી દ્રષ્ટિમાં કમળો થયો છે. આ કમળાને ઉતારવા માટે આ કથા. મજ્જન ફલ પેખે તત્કાલા કાક હોઉ પીક બકહુ મરાલા. તુલસીદાસજી મહારાજે કથાનો મહિમા લખતા એમ કહ્યું કે આ કથા ગંગા એવી છે, આ કથારૂપી ગંગા એવી છે કે આ કથારૂપી ગંગામાં કાગડો છે ને ડૂબકી મારે ને તો કોયલ બની જાય, બગલો ડૂબકી મારે ને તો હંસ બની જાય. કાગડો ડૂબકી મારે એના ગળાની કર્કશતા, એની કઠોર વાણી એ કોમળ થઈ જાય. આ કથાનો પ્રતાપ છે. ઉપરનો રંગ ન બદલે, ઉપર તો ભલે કાળો કાગડો એ કાળો જ રહેવાનો, પણ આ કથારૂપી ગંગામાં તમે ડૂબકી મારો, તમારી 5 ફૂટની હાઈટ 10 ફૂટની નહીં થાય, તમારો કાળો વાન ધોળો નહીં થાય. પણ હા, તુલસીદાસજી મહારાજે કેવું ચિંતન કર્યું. કાક હોઉ પીક, પીક એટલે કોયલ, સંસ્કૃત શબ્દ છે. કથારૂપી ગંગાનો મહિમા છે. મજ્જન ફલ પે ખે તત્કાલા, તત્કાળ પાછો કઠોર વાણી હોય એ મીઠી વાણી થઈ જાય, અને બગલા જેવો હોય એ હંસ જેવો બની જાય. માછલામાં જેની વૃત્તિ હોય એની વૃત્તિ કેવળ ને કેવળ મોતીમાં થઈ જાય. જુબન પગી ભગવાન શ્રીહરિની મૂર્તિનો યોગ થાય, સત્સંગ જીવનમાં ઉતારે અને જગતના ફેલ ફતુર વ્યસન માત્ર એક ઘડીમાં છોડી દે, કેવી રીતે છોડે આપણે જાણીએ છીએ. આ સંતોએ શું કર્યું છે? પંચ વિષયને હરામ કર્યા છે, એટલે જ શ્યામ સુંદર આવું સુખ આપે છે. જ્યાં સુધી પંચ વિષયના સુખની ઈચ્છા રહ્યા કરે છે ત્યાં સુધી શ્રીહરિનો આવો યોગ રહેતો નથી, અને કદાચ આવો યોગ મળે તો એ ભોગવી શકતો પણ નથી. આ સાગરનો સિદ્ધાંત યાદ રાખજો, ધ મેથેમેટિક્સ ઓફ અવર સ્ક્રિપ્ચર્સ યાદ રાખજો. આ પંચ વિષયોને તજી દઈને ગોપીઓ ભગવાનમાં લેલીન થઈ હતી, અને ભગવાન ગોપીઓની સાથે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી દિન પ્રતિદિન તેમને સુખ આપતા રહ્યા. તે ગોપીઓને ઘરરૂપી મોટો ઝૂડ જ્યારે વળગ્યો ત્યારે ભગવાને કંસને મારવાનું બહાનું કાઢીને અક્રૂરની સાથે ત્યાં ગયા. લો કેવી જોરદાર વાતો છે. જો ભગવાનનો યોગ, ભગવાનના સંતોનો યોગ, એનો એટલો બધો શાસ્ત્રોમાં મહિમા છે. એમાં પણ ગુણાત્યાનંદ સ્વામી કહે, ભગવાન મળે પણ ભગવાનને ઓળખાવે એવા સંત ન મળે તો ભગવાન મળ્યાથી લાભ શું થાય? એટલે તો સ્વામી કહે, ભગવાનના ભક્ત કરતા પણ સાધુનો ભગત એ શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાન મળ્યા હોય, સંત ન મળ્યા હોય અને ભગવાનને ઓળખ્યા ન હોય તો ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે સત્સંગમાંથી પડી જાય. અને કદાચ ભગવાન નથી મળ્યા અને ભગવાનને ઓળખાવે એવા સંત મળ્યા છે, એને ભગવાનનો એવો મહિમા છે, એવી ઓળખાણ છે કે બસ એના અંતરમાં તો ભગવાનની મૂર્તિ અખંડ રમ્યા કરતી હોય, રમતી હોય, જમતી હોય, નાચતી હોય, કૂદતી હોય. વચનામૃતમાં શ્રીજી મહારાજે એક બે વાતો કરી છે, થોડી વાંચો. આજે જુઓ, વચનામૃત છે ગઢપુર મધ્યનું 48મું. ટૂંકમાં વાંચું છું. વંદુના કીર્તનનું, પ્રેમાનંદ સ્વામીએ વંદુના કીર્તન ગાયા, કીર્તન સાંભળી શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ એમ બોલ્યા, આવી રીતે ભગવાનના સ્વરૂપનું જેને ચિંતન છે એવા સંતને તો ઉઠીને દંડવત કરવાનું મન થાય.
એના માતા પિતાને ધન્ય છે। આ બધી વાત કરતા કરતા મહારાજ બોલે છે વચનામૃત મધ્યનું 48મું સ્વામિનારાયણ હરે। અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન ન થઈ શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વચનામૃતનો પાયો છે। ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ક્રમ જે આગો પાછો થાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વચનામૃતનો આ જ ક્રમ છે। ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ ત્રણ અંગ છે અને એની અંગી કોણ છે ભક્તિ છે। ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ તેણે યુક્ત એવા જે સાધુ તેને મધ્ય પડી રહેવું અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે। કયો શબ્દ વાપર્યો ઈચ્છા થોડી વધારે મજબૂત બને એટલે આસક્તિ બને અને એકદમ મજબૂત બની જાય એટલે શું બને વાસના। મહારાજ બોલે છે અમારા અંતરમાં એ જ વાસના છે। અરે આ તો ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો શબ્દ છે સર્વોપરી સિદ્ધાંત છે। કઈ વાસના છે અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી પણ અંતરમાં એમ વિચારીએ છીએ કે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ આ સંતના મધ્યમાં જન્મ ધરવો એ મજ ઈચ્છીએ છીએ। લો સંત અને ભક્ત એનો કેટલો મોટો મહિમા છે। હજી આપણે પહેલું પગથિયું જ ચડ્યા નથી। મને ઘણા સમય પહેલા અમેરિકાના એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો હતો, મને યાદ છે, બહુ સારા હરિભક્ત છે, કે સ્વામી મને મહારાજનો મહિમા ઘણો બધો અનુભવમાં આવે છે પણ સંતો ભક્તોનો જોઈએ એવો અનુભવમાં આવતો જ નથી, ઇમારત પાયા વગરની છે। કેવી છે દાદા? હવા મહેલ। કયો મહેલ? કોઈ હવામાં મોટો 50 માળનો મહેલ બનાવે અને એમાં ફ્લેટ વેચવાનું શરૂ કરે તમે લેશો કેમ? યાદ રાખજો જેને સંત અને ભક્તનો મહિમા નથી ને એને ભગવાનનો જ મહિમા નથી। આ તો ખાલી વાતો છે, મહારાજ મૂર્તિમાંથી નીકળીને બોલતા નથી, રોકતા ટોકતા નથી, એટલે દેખાય છે આભાસ થાય છે મહિમા જેવું, પણ એ મહિમાની કસોટી નથી થઈ, ટેસ્ટિંગ નથી થયું, એ મહિમા કસોટીમાં કસાયેલો નથી, એ મહિમા એપ્રુવ્ડ નથી, પાસ થયેલો મહિમા નથી, આભાસવાળો મહિમા છે। જેને ભગવાનની મોટપ અનુભવમાં આવે એને સંત અને ભક્તની મોટપ ઓટોમેટિક અનુભવમાં આવે। વચનામૃતમાં મહારાજ બોલ્યા જેને આ અંગ્રેજ સરકાર એનો મહિમા હોય તો એનો કોઈ હમેલ્યો હોય, એનો કોઈ નોકર ચાકર હોય તો એનો પણ ખૂબ મહિમા આવે છે, આવે છે કે નહીં? આ અમેરિકાનો એક નાનો એવો પોલીસ, 2-5 હજાર ડોલરની નોકરી કરનારો પોલીસ રસ્તામાંથી નીકળે તો તમે બધા ગાડી ધીરી પાડો છો કે નહીં? તે મહિમા કોનો છે? એકલા પોલીસનો નથી, સરકારનો મહિમા છે। આ સરકારનો માણસ છે, રાજાનો માણસ છે, મહિમા કોનો છે? રાજાનો। સંત અને ભક્તનો મહિમા જોઈએ એવો અનુભવમાં નથી આવતો, ભગવાનનો મહિમા અનુભવમાં આવે છે। શું તને અનુભવમાં આવી ગયો? સાંભળો શ્રીજી મહારાજ વચનામૃતમાં શું બોલે છે, આ મહારાજના પ્રસાદીના શબ્દો। અમારા અંતરમાં વાસના છે કે જન્મ ધર્યાનું કોઈ નિમિત્ત નથી પણ કંઈક નિમિત્ત ઊભું કરીને પણ આવા સંતોની મધ્યમાં જન્મ ધારણ કરીને રહીએ, વિચારો। વચનામૃત ગઢપુર મધ્યનું 63મું બળ પામવાનું વચનામૃત, એમાં મહારાજે એક વાત કરી, જેનો આત્મા બળિયો થાય એને ભૂંડું સ્વપ્ન પણ ન આવે। તે આત્મા બળિયો કેવી રીતે થાય? આત્મસત્તા રૂપે રહે તો। પછી મહારાજ બોલે તેથી પણ જીવને તત્કાળ બળ પામ્યાનો ઉપાય તો એ છે જે અતિશય શ્રદ્ધાએ સહિત ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે તેનાથી તત્કાળ બળને પામે છે। આ વાત કરતા કરતા મહારાજ આગળ બોલ્યા, સત્તા રૂપે રહેવું તેથી પણ
ભગવાન અને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે, માટે અમને એમ બીક લાગે છે, રક્ષે સત્તારૂપે રહીએ અને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાન અને ભગવાનના ભક્તની ભેળે રહીએ અને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમૂહ આવે છે ત્યારે અનંત જાતની આધિવ્યાધિ પ્રગટ. પછી મહારાજ ઘણી બધી વાતો કરે છે, આટલી વાત, સત્તારૂપે રહેવું તેના કરતાં પણ ભગવાનના ભક્તની ભેળે રહેવું તે શ્રેષ્ઠ છે. લો, આવો મહિમા તમારે અને મારે કેળવવો પડશે. કોનો? પ્રગટ સંત અને પ્રગટ ભક્તનો. ખાટલે મોટી ખોટ. કઈ મોટી ખોટ? આ ખોટ છે. કઈ ખોટ? આ ખોટ છે. જે સામે છે એનો મહિમા નથી અને સામે નથી એનો મહિમા ઘણો બધો દેખાય છે. એ મહિમા દેખાય છે, વાસ્તવિકતામાં નથી. દેવતાઓ હવે સરસ વિચાર કરે છે, પ્રાપ્તિનો વિચાર, અને સાથે સાથે અમને આ દર્શન થાય છે એ જ અમારા મોટા ભાગ્ય છે, અને આવો યોગ જો પ્રાપ્ત કરવો હોય તેના માટે લાયકાત કેળવવી પડે. એ લાયકાત કઈ છે? પંચ વિષયનો ત્યાગ કરે ત્યારે મૂર્તિનું મહાસુખ મળે છે, અને ત્યાગ નથી કર્યો કદાચ એને મૂર્તિ મળે તો પણ એ સુખ ભોગવી નથી શકતો. ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું, ગોપાંગનાઓને ભગવાન શ્રી કૃષ્ણે મૂર્તિનું સુખ આપ્યું, પણ ક્યાં સુધી? ઘરનો મોહ ન જાગ્યો ત્યાં સુધી. મોહ જાગ્યો ત્યારે ગોપાંગનાઓને પણ છોડી શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા. ભગવાનમાં અપાર કળાઓ છે, તેને કોઈ કળી શકતું નથી. અનંત કલાના ભંડાર છે, તેમને અમે દેવતાઓ પણ કળી શકતા નથી. ભગવાન પોતે કૃપા કરીને જેટલો પ્રતાપ દેખાડવા ચાહે તેટલો પ્રતાપ દેખ્યામાં આવે. માયા, ઈશ્વર અને અક્ષર સુધી સર્વને માટે આમ જ છે. દેવતાઓ જ્યારે આટલું બોલી રહ્યા ત્યારે બધા સંતોને દરબારો જમી રહ્યા. દેવતાઓ દર્શન કરે છે, સંતો જમવા બેઠા છે. શ્રીહરિ દોડી દોડી આગ્રહ કરી પ્રેમથી પ્રાણ પ્યારા સંતોને પીરસી રહ્યા છે. જ્યારે બધા જ હરિભક્તો જમીને આવ્યા ત્યારે શ્રીહરિએ પોતાની કમરે ભેટ કસીને બાંધી, અત્યંત છેલ છબીલા, નટવર બનેલા એવા શ્રીહરિએ હાથમાં પિચકારી લીધી. સેના માટે? હવે રંગે રમવા માટે. કહ્યું હતું ને સંતોને બરાબર જમજો, આજે તો રંગે રમવાનું છે. જમ્યા વગર પછી રમવાની મજા આવે નહીં. આપણે પિકનિકમાં જઈએ ને ત્યાં પછી બધા ધારણા પારણાવાળા ભેગા થયા તો પિકનિક કેવી થાય? શોક સભા જેવી લાગે. આ તો એક રમૂજની વાત કરી દઉં. આપણે એક વાર પિકનિક રાખી હતી સતીશ ભગતના ઘરે, કદાચ અજય ભગત હતા. 12 કલાકની પિકનિક અને 12 વખતનું ભોજન, બોલો. અલગ અલગ વિધ પ્રકારના 12 પકવાન, કેટલા કલાકે કલાકે ડીશ બદલાય, પણ તો જ પિકનિક જામે ને. જમવાનું ને રમવાનું, જમવાનું ને રમવાનું. અત્યંત છેલ છબીલા અને નટવર બનેલા શ્રીહરિએ હાથમાં પિચકારી લીધી, રંગીલા બની ગયા. બધા મુનિઓએ પણ પિચકારી લીધી, હરખ વધારે તેવા વાજિંત્રો વાગવા લાગ્યા. દેશ દેશના કેટલાક હરિભક્તો જેતલપુર પગપાળા આવ્યા હતા, કેટલાક વાહન લઈને આવ્યા હતા. અર્ધો અર્ધ કોષ જેટલે દૂર મુકામ કરાવ્યો હતો, તેઓ વનમાં ક્યાંય સમાતા ન હતા. આટલા બધા ભક્તો ત્યાં દર્શન માટે પધારેલા, પાતાળથી પ્રકૃતિલોક સુધી ના મોટા મોટા અનંત દેવો અને ઈશ્વરો પણ ત્યાં આવ્યા હતા. તેઓને એટાણે ધીરજ ન રહી, તેઓ સહુએ તત્કાળ મનુષ્યના રૂપ લઈ લીધા અને શ્રીહરિની સાથે રમવા માટે પણ અધીરા બન્યા. સુખકારી શ્રીહરિએ રંગની પિચકારી ભરી, સહુને રંગે રમવાની આજ્ઞા કરી. પિચકારીઓની અનંત ઝડી વરસવાની શરૂ થઈ, હોજનો રંગ ખૂટવા લાગ્યો. રામદાસ સ્વામીએ જાણ્યું, યોગકળા વાપરી, યોગકળા અજમાવી દેવ સરોવરનું પાણી હતું તે રંગના હોજમાં ખેંચી લીધું. દેવ સરોવર તો સમુદ્રની જેમ ભર્યું હતું, પાણી તરત ખૂટેવું હતું નહીં. શ્રીહરિએ એક પ્રહર સુધી પિચકારીથી રંગ છાંટ્યો, ગોકુળ ઉપર જેવી રીતે ઇન્દ્ર તૂટી પડ્યો હતો. ઇન્દ્ર તૂટી પડ્યો હતો, 12 મેઘ ગાંડા થયા હતા, મુસળાધાર વૃષ્ટિ થઈ હતી. ગોકુળ ઉપર જેવી રીતે ઇન્દ્ર તૂટી પડ્યો હતો તેમ શ્રીહરિએ રંગ વરસાવ્યો, રંગની ઝડી મચાવી દીધી. બધી ભૂમિ
અને આકાશ રંગમય થઈ ગયા. પશુ પંખી વન અને વૃક્ષો જે હતા તે બધા રંગમાં માનો ડૂબી ગયા હતા. પછી ગુલાલ લઈને ઉડાડવાને માટે શ્રીહરિએ પ્રેમથી જોડી બનાવી લીધી. સંતો દરબારો હરિભક્તો દેવતાઓ જે આવ્યા હતા તે બધાને જોડી બનાવીને તેમાં હરખાઈને ગુલાલ ભરી દીધો. એક તો બરાબર રંગે રમ્યા, ચારે બાજુ પાણી 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 થઈ ગયું છે, અને હવે શું કર્યું, ગુલાલના ગોટાન ગોટા ઉડાડે છે. હવે કેવો કીચડ જામે દાદા, રંગીન કીચડ જામે ને. હવે અમેરિકામાં તો આવું બધું શક્ય નથી અત્યારે, કાયદા નડે ને શું નડે, કેટલું બધું નડે. ઇન્ડિયામાં આજે પણ આવા રંગોત્સવના દર્શન થાય છે, તમે બધા ભક્તો જાણો છો. પરસ્પર ગુલાલ ઉડાડવા લાગ્યા. દાદા આ બધી વાતો આવે ને ત્યારે આપણા શ્રીજી સ્વામી જ્યારે અહીંયા હતા ને, અમારે ઘણીવાર મંદિરમાં રંગોત્સવ કરવાનું થાય, યુવાનોને પણ ઉત્સાહ ઘણો બધો હોય કે આપણે રંગોત્સવ કરીએ. એકવાર તો યુવાનો કલર લઈ આવ્યા મંદિરમાં કાર્પેટ, એટલે નક્કી રૂપે મંદિરમાં નહીં પાછળના હોલમાં, તો પાછળના હોલમાં ડાગા પડે તો જાય નહીં, તે બાર વેધર ખરાબ, તે રંગ 15 દિવસ તો એમને પડ્યો રહ્યો. બોલો, સંતોએ ગાલે લગાડ્યો થોડો થોડો, પછી ડરતા ડરતા ટપલી મારી એવું લાગે ખાલી. હે ભાઈ, ભગવાન જ્યાં રાખે ત્યાં પ્રેમથી રહેવું. ઇન્ડિયામાં મહારાજે ગરમી મૂકી છે તો કેસર કેરી ત્યાં મૂકી છે, અને અમેરિકામાં કાજુ છે તો કોલેસ્ટ્રોલ છે. દાદા કેવું, સુખ અને દુઃખ, સુખ દુઃખ આવે સર્વે ભેળું, આગળ પાછળ નથી આવતા, ઉપર નીચે નથી આવતા, કેવા આવે છે, ભેળા આવે છે, સાથે આવે છે, બાય વન ગેટ વન ફ્રી. માટે ઠાકોરજી જ્યાં રાખે ત્યાં પ્રેમથી રહો, જેવી રીતે રાખે આનંદમાં રહો, જેટલામાં રાખે અતિ ઉત્સાહથી રહો. આનાથી મોટી કોઈ સાધના નથી, ડોંગરેજી મહારાજના શબ્દો છે. જ્યાં રાખે, જેવી રીતે રાખે, જેટલામાં રાખે, એટલામાં અતિ આનંદ સાથે રહેવું આ જ જીવનની શ્રેષ્ઠ સાધના છે. કેટલા દેશ બદલીશું, ઇન્ડિયાવાળા તો સપના જોવે છે અત્યારે, સપના. ક્યારે અમને વિમાન આવે પણ કહ્યું, અમેરિકાનું. એ ભગવાન જ્યાં રાખે ત્યાં રહેવું જોઈએ. કેવા દિવ્ય ઉત્સવો મહારાજે કર્યા, અને આજે આવા દિવ્ય ઉત્સવો ઇન્ડિયામાં શક્ય છે. અમેરિકામાં તો કાયદા કાનૂન વ્યવસ્થા એવી છે, તંત્ર એવું છે, અમુક બંધારણ પણ એવું છે, કારણ કે આ દેશમાં બધે કાર્પેટ હોય, અંદર કરવું હોય તો પોસિબલ નથી, બહાર કાયદો નડે. હવે આપણે દિવાળીએ ફટાકડા ફોડ્યા, બોલો તમે હતા કે નહીં, તમે તો અહીંયા બધાને દર્શન બધા હરિભક્તો કરતા હતા, દર્શન કરીને પછી બહાર ગયા ને ત્યાં જ ખબર પડી ફટાકડા પૂરા થઈ ગયા. લો, પણ એ ફટાકડા કેવા અવાજ વગરના દાદા, ઇન્ડિયાના બોમ્બ ફૂટતા હોય તો 1 કિલોમીટર દૂર સંભળાય તો ખબર પડે કંઈક ફટાકડા ફૂટ્યા. પરસ્પર ગુલાલ ઉડાડવા લાગ્યા, કોઈને શરીરનું ધ્યાન રહ્યું નહીં, રંગ ખેલ ઘણો મહાન થયો. સહુ હો હો એમ પુકાર કરતા હતા, અપાર ગુલાલ ઉડતો હતો, બ્રહ્માના લોક સુધી ગુલાલ ઊંચે ઉડ્યો. ગુલાલની ફાટો ભરી ઉડાડતા હતા, આ ગુલાલની જડી ક્યાં સુધી પહોંચી, બ્રહ્માના લોક સુધી. અપાર ગુલાલ ઉડતો હતો, બ્રહ્માના લોક સુધી ઊંચે ચઢી ગયો, એટલો અપરંપાર ઉડતો હતો, કોઈ તેની ગમ પડતી ન હતી. જમીન ઉપર ગુલાલ એટલો બધો પથરાયો તેનું વર્ણન કરતા મને આવડતું નથી. કૃપાળુ પ્રભુએ ગુલાલ એટલો બધો ઉડાડ્યો, બધા આકાર ગુલાલમય થઈ ગયા. લો, હોરી રમને હરિ ભયે જબ હું, અનંત મૂર્તિ ધરે તબ હું. હોરી રમને હરિ ભયે જબ હું, અનંત મૂર્તિ ધર લીએ તબ હું. આવી રીતે ભગવાન શ્રીહરિ હોરી રમવા લાગ્યા, અનંત રૂપ ધારણ કરી લીધા. જેને જેવો ભાવ હતો તે રીતે શ્રીહરિ રંગે રમાડતા હતા. જેને તે દિવ્ય રંગ ખેલ દેખાડ્યો તેને તો તરત જ સમાધિ થઈ ગઈ. તેમને શ્રીહરિની મૂર્તિ અલૌકિક દેખાણી, તે જ રીતે રંગ પણ અલૌકિક દેખાણો, સંતોને પણ શ્રીહરિ સંગે અલૌકિક દેખાણા. ભગવાન શ્રીહરિ અલૌકિક છે, તેથી ઉત્સવ અલૌકિક, સંતો અલૌકિક, ભક્તો અલૌકિક, આ બધું અલૌકિક અલૌકિક અને અલૌકિક દેખાવા લાગ્યું. અને શ્રીહરિ સંગે જે રાજા હતા તે સર્વે પણ અલૌકિક દેખાણા. હરિજન બાઈ ભાઈ, હાથી ઘોડા જે કંઈ હતું તે પણ બધું અલૌકિક દેખાણું. વનના પંખીઓ તે પણ અલૌકિક દેખાણા.
અરે આકાશ સુધી બધું અલૌકિક દેખાણું, તેજ 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 ચારે બાજુ છવાઈ ગયું, સૂર્યની આગળ ચંદ્રમાં ઝાંખો પડી જાય, તેમ શ્રીહરિના ભક્તો આગળ તે બધા અપાર દેવો પણ ઝાંખા પડી ગયા. આવું અલૌકિક વાતાવરણ ભગવાન શ્રીહરિએ આ રંગોત્સવમાં ખડું કર્યું. કેટલાક દેવો તો ભક્તોની આગળ ચંદ્રમાની આગળ જેવા તારા દેખાય તેવા દેખાતા હતા. જ્યારે શ્રીહરિ હોળી રમી રહ્યા ત્યારે દેવ સરોવરમાં નાહવા લાગ્યા. શ્રીહરિ સંતો અને બધા ભક્તો બધા જ તે સરોવરમાં નાહ્યા. સ્વર્ગ અને પાતાળના દેવો પણ સ્નાન કરવા આવ્યા. સરોવરનું પાણી રંગ રંગ થઈ ગયું. શ્રીહરિ જ્યારે નાહી રહ્યા એટલે તરત જ પાણીમાંથી બહાર આવ્યા, શરીર કોરું કરીને વસ્ત્ર પહેર્યા, પછી પ્યારા શ્રીહરિ આસોપાલવ નીચે આવીને બેઠા. તે સમયે વિમાનમાં બેસીને દેવતાઓ આવ્યા. કેસરી ચંદનને પુષ્પોની વૃષ્ટિ કરી દેવતાઓએ સરોવરના પાણીથી કુંભ ભરી લીધા. કેટલાક તો ત્યાં જ સરોવરનું પાણી પીવા લાગ્યા. જમીન ઉપર રંગ અને ગુલાલનો કીચડ હતો. કરોડો ઉપાય કરે તો પણ શ્રીહરિને સંતોના ચરણની રજ ક્યાંથી મળે? આવો મોટો મહિમા તો એ ચરણની રજનો હતો. રંગનો કીચડ જેને જેટલો હાથ આવ્યો તેમણે તેટલો લઈ લીધો. દેવતાઓએ પણ ભગવાન અને સંતોના ચરણની રજને ઉપાડી. બોલો, જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધા પ્રસાદીનો રંગ અત્યંત આદરભાવથી લઈ ગયા. ભક્તોએ પણ પ્રસાદીનો રંગ લઈ લીધો. હરિજન આયે જે સો સબ રંગ હિલે ત ભયેવુ, હરિજન આયે જે સો સબ રંગ હિલે ત ભયેવુ, અતિ આદર સે તે પાતાળ લગ રગ રંગ ગયેવુ, પાતાળ લગ રંગ ગયેવુ. હરિભક્તો પણ આદરથી રંગ લેવા લાગ્યા. તે રંગ પાતાળ લોક સુધી પહોંચ્યો. જેના શરીર ઉપર તે પ્રસાદીના રંગનો છાંટો પડ્યો હોય તો તેઓ તત્કાળ જન્મ મરણને લગચોરાસીથી છૂટી ગયા અને તેની બધી જ પીડાઓ સમી ગઈ એમ જાણવું આટલો મોટો મહિમા ભગવાનનો, ભગવાનના યોગમાં આવેલી સંત અને ભક્ત અને વસ્તુ એનો પણ આટલો મોટો મહિમા છે. જેના ઉપર રંગનો છાંટો પડ્યો એ પણ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી છૂટી ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં દેવોએ સંતોના ભાગ્યની પ્રશંસા કરી તથા શ્રીહરિએ રંગક્રીડા કરી એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. બોલો.